नमस्ते विद्यार्थी मित्रों, आस्था स्कूलना विडियो लेक्चर में फरी वक्त आपनू हार्दिक स्वागत है। अपने गया विडियो लेक्चर में शिखा व्यवस्थातंत्र बे प्रकार, पेलू शिखा रेखिक व्यवस्थातंत्र, बीजू शिखा कार्यानुसार व्यवस्थातंत्र। हवे आज आपणे शीखवानुं छे श्रेणीक व्यवस्थातंत्र। શ્રેણિક વ્યવસ્થાતંત્ર પણ 3 માર્ક્સમાં જ પૂછાય છે, મેં ગયા વિડીયો લેક્ચરમાં કીધું એમ જ કહું છું। કોઈ પણ વ્યવસ્થાતંત્ર હોય, સૌથી પહેલાં વ્યવસ્થાતંત્રનો અર્થ લખવાનો, ત્યાર પછીની આકૃતિ એટલે રચના, ત્યાર પછી એની સમજૂતી। અહીંયા ધ્યાન, સૌથી પહેલું છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર। સૌથી આધુનિક વ્યવસ્થાતંત્ર હોય ને, જો કોઈ બધા વ્યવસ્થાતંત્રમાંથી, તો એ છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જેમાં બે માળખા હોય છે, એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું પ્રોજેક્ટ માળખું। સામાન્ય ક્રમના માળખામાં સામાન્ય પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, નિર્ણયનો ભાગ છે, અને પ્રોજેક્ટ માળખું એટલે કે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ લેવામાં આવે છે। શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ માળખા છે, એક સામાન્ય ક્રમનું માળખું અને બીજું છે પ્રોજેક્ટ માળખું। સામાન્ય ક્રમનું માળખું એટલે કે એમાં સામાન્ય પ્રકારના નિર્ણય પ્રક્રિયા લેવામાં આવે છે, પ્રોજેક્ટ માળખું એટલે કે એમાં ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ હોય છે, બરાબર। એટલે હવે આ બે માળખાના સમન્વયથી જે માળખું ઉદ્ભવે એને કહેવાય શ્રેણિક વ્યવસ્થાતંત્ર। સમજાણું, આધુનિક વ્યવસ્થાતંત્ર છે અને આ બે માળખાના સમન્વયથી, સંયોજનથી જે માળખું ઉદ્ભવે એને કહેવાય શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જેમાં વિશિષ્ટીકરણનો લાભ જોવા મળે છે। અને આ વ્યવસ્થાતંત્ર છે એ બહુવિધિ હુકમ પદ્ધતિનું વ્યવસ્થાતંત્ર છે, કોઈ એક વ્યક્તિ હુકમ આપતો નથી, પણ કેવું છે, બહુવિધિક હુકમ પદ્ધતિનું વ્યવસ્થાતંત્ર છે। એટલે કે આ વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ કેવો હોય છે, બેવડો। કોનો પ્રવાહ? સત્તાનો પ્રવાહ બેવડો। હમણાં હું આકૃતિ તમને સમજાવું ને, એટલે તમને છે ને ખ્યાલ આવી જશે। શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં અહીંયા છે જનરલ મેનેજર, બરાબર, અહીંયા છે પ્રોજેક્ટ મેનેજર। આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે ને, એમાં આધુનિક વ્યવસ્થાતંત્ર છે એટલે નવી નવી ટેકનોલોજી છે, નવી ટેકનિકલ બાબત છે, એવી બધી નવી નવી બાબતો જો કોઈ કંપની પોતાના પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ કરવા માગતી હોય ને, તો આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ઉપયોગી નીવડે। સપોઝ કોઈ કંપની છે, હવે કોઈ કંપની હોય અને એમાં નવો પ્રોજેક્ટ કોઈ ચાલુ કરવો છે, આ રિલાયન્સ આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર। હવે આપણે રિલાયન્સ પાછી જામનગરમાં છે પણ રાજકોટમાં નથી, તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રાજકોટમાં પણ નવી બ્રાન્ચ ચાલુ કરવી હશે રિલાયન્સની, તો એ લોકો શું કરશે, તો કે જેટલા એના નિષ્ણાંતો છે અલગ અલગ જગ્યાએ, બોમ્બે છે, જામનગર છે, દિલ્હી છે, જ્યાં જ્યાં એની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંના જે નિષ્ણાંતો છે એ બધા નિષ્ણાંતોને રાજકોટ બોલાવશે। જ્યાં સુધી પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એ લોકો એ પ્રોજેક્ટ ઉપર કામ કરશે, બરાબર। અને જ્યારે પાછો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે પાછા પોતાના એકમમાં જતા, પાછા જ્યાંથી એવા ત્યાં જતા રહેશે, તો એને કહેવાય શ્રેણિક વ્યવસ્થાતંત્ર, બરાબર। એટલે આમાં પણ એવું છે, અહીંયા એક જનરલ મેનેજર છે, અહીંયા એક પ્રોજેક્ટ મેનેજર છે। કોઈ પણ કંપનીમાં વિભાગ તો હોય જ, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, એન્જિનિયર અને સંશોધન અને વિકાસ, આ 4 વિભાગ છે અને આ એક પ્રોજેક્ટ આપણને મળ્યો છે કંપનીને, બરાબર। આ પ્રોજેક્ટ નંબર 1 કંપનીને મળેલો છે, એ પૂરો કરવાનો છે, એ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે। એટલે આ જનરલ મેનેજર છે ને, એ પોતાના વિભાગમાંથી એક એક વ્યક્તિને મોકલશે, એટલે કે ઉત્પાદન વિભાગમાંથી એક વ્યક્તિ, ખરીદીમાંથી એક, એક એન્જિનિયર અને એક સંશોધન અને વિકાસનો વ્યક્તિ, આ બધા જ વિભાગમાંથી એક એક વ્યક્તિને એ મોકલશે। શું કરવા? તો કે આ પ્રોજેક્ટ નંબર 1 છે એને પૂરો કરવા માટે। હવે આ પ્રોજેક્ટ નંબર 1 છે એમાં એક સંચાલક મંડળ પણ છે, એક સંચાલક, એને કોણ મોકલશે? તો કે પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટનો જે એક મેઇન મેનેજર છે એક સંચાલક હાયર કરશે, એટલે એક સંચાલક થઈ ગયો। ટોટલ કેટલા વ્યક્તિ? ઉત્પાદનમાંથી એક ઉત્પાદન નિષ્ણાંત, ખરીદીમાંથી એક ખરીદનો નિષ્ણાંત આવશે, એક એન્જિનિયર આવશે, પછી એક સંશોધન અને વિકાસ
ની બધી બાબતો ખબર હોય એ એક વ્યક્તિ, ટોટલ આ ચાર વ્યક્તિ થયા. અને એક આ સંચાલક કોનો હશે? આ સંચાલક, આ પ્રોજેક્ટ મેનેજરે હાયર કરેલો સંચાલક. આ પાંચ વ્યક્તિ થઈને આ પ્રોજેક્ટ નંબર એક છે એ પૂરો કરશે. સમજાય છે હું શું કહું છું? જે વ્યક્તિ જે કામમાં નિષ્ણાંત છે એ બધા નિષ્ણાંતોને બોલાવીને અને આ કામ છે એ પૂરું કરવામાં આવશે પ્રોજેક્ટ નંબર એક. આવા પ્રકારની કામગીરી થાય ને એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે આમાં સત્તાનો બેવડો પ્રવાહ હોય કઈ રીતે? તો કે આ પણ ટોપ લેવલનો વ્યક્તિ છે અને આ પણ ટોપ લેવલનો વ્યક્તિ છે. આ બધા લોકોને, આ પાંચ લોકોને આનું પણ માનવું પડે અને આનું પણ માનવું પડે. સત્તાનો પ્રવાહ કેવો હોય? બેવડો હોય છે. સમજાઈ ગયું? આ બે વ્યક્તિ તરફથી મળતા હુકમનું પાલન છે ને એ આ પાંચ વ્યક્તિએ કરવું પડે છે. જ્યાં સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આ પાંચ લોકો કામ કરશે. જેવો પ્રોજેક્ટ પૂરો થશે આ પાંચે પાંચ પોતાના વિભાગમાં પાછા જતા રહે. સમજાઈ ગયું? આને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર, કે તમામ પ્રકારના નિષ્ણાંતો એક પ્રોજેક્ટ ઉપર કાર્યરત થાય અને જ્યારે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ત્યારે પાછા પોતાના વિભાગમાં જતા રહે. તો આને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જેમાં સત્તાનો પ્રવાહ કેવો હોય? બેવડો. બીજું નામ શું છે? બહુવિધિ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય. મેં પહેલાં કીધું એક વ્યક્તિ હુકમ નથી આપતા, મેં કેટલા વ્યક્તિ હુકમ આપે છે? બે. એટલે બહુવિધિ હુકમ પદ્ધતિ છે આ વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. અને કેવું વ્યવસ્થા તંત્ર છે? સૌથી આધુનિક વ્યવસ્થા તંત્ર છે. બરાબર, બે માળખા છે. સામાન્ય ક્રમનું માળખું, પ્રોજેક્ટ માળખું. પ્રોજેક્ટ માળખામાં ટેકનિકલ નિર્ણયો લેવાય છે. સામાન્ય ક્રમનું માળખું છે, એમાં એક નિર્ણયનો એક ભાગ છે. આ બે માળખાના સમન્વયથી જે માળખું ઉદ્ભવે એને કહેવાય શ્રેણિક વ્યવસ્થા તંત્ર. અત્યારનું આધુનિક વ્યવસ્થા તંત્ર છે એમ પૂછવામાં આવે તો કયું આવે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. પ્રાચીન વ્યવસ્થા તંત્ર કયું છે તો શું આવે? રૈખિક વ્યવસ્થા તંત્ર. કાર્યને ક્યાં વધારે મહત્વ આપવામાં આવે છે? તો કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં. વિભાગને વધુ ક્યાં મહત્વ આપવામાં આવે છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં. ઓકે, ડન. આ હતું આપણું શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જેમાં સૌથી પહેલાં અર્થ, રચના એટલે એની આકૃતિ મેં તમને સમજાવી. એવી રીતે આ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, ક્યારેક બીજો પ્રોજેક્ટ આવે તો બીજું કાર્ય કરવામાં આવે, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠાનો કોઈ અંત નથી. એટલે મેં બે જ લખ્યા છે. આ પહેલો ક્યારેક પૂરો થાય એટલે બીજો તો ક્યારેક આવવાનો જ છે. બીજો હોય ત્યારે પાછા પાંચ વ્યક્તિઓ આવે, પાછું કામ કરવામાં આવે, કામ પૂરું થાય એટલે પાછા પોતાના વિભાગમાં જતા રહે. તો આ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર.